નમસ્કાર દર્શક મિત્રો, IHRC 24/7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે રવિવારની સવારે 23 જાન્યુઆરીના સવારે સામખિયાળી ચિત્રોડ હાઈવે પર ભારે માલવાહક ટ્રકના કારણે વીજ લાઇન ક્ષતિગ્રસ્ત થયેલી હતી, જે આપ વિડીયોમાં જોઈ શકો છો. આવા ઓવરલોડ વાહનો ટ્રકના કારણે અવારનવાર આવી ક્ષતિઓ સર્જાતી હોય છે, જેમાં સામખિયાળી ચિત્રોડ હાઈવે પર કલાકો સુધી આ વીજ લાઇનના કારણે બંને તરફનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો અને બપોર સુધીમાં, સવારથી લઈ અને બપોર સુધી આ કામગીરી ચાલ્યા બાદ બપોર બાદ પાછો ટ્રાફિક પૂર્વવત થયો હતો, તેમજ આસપડોશના ગામમાં લાઇટ પણ બંધ રહી હતી. તો વાડી ક્ષેત્રોમાં પણ 3-ફેઝ લાઇન છે એ પણ પ્રભાવિત થતાં એમનો પણ પાણી સપ્લાય બંધ રહ્યો હતો. હવે આજે આપણે આ વિડીયો જોયા બાદ એક પ્રશ્ન ચોક્કસ ઉઠશે કે હાલ મહેસૂલ મંત્રી હરેક ખાણ ખની વિભાગની ઓફિસોમાં ત્વરિત કે અચાનક વીજળીક મુલાકાત લે છે, બહુ સારી કામગીરી કરે છે, અને જે કર્મચારીઓ કામ નથી કરતા કે જે પડ્યા પાથરે રહે છે ઓફિસમાં એમને એવો સસ્પેન્ડ કરે છે, પરંતુ હજી પણ આવા અધિકારીઓને ગુલાબી નોટો મોઢામાં લાળ લાવી મૂકે છે. એમ કહી શકીએ કે ટ્રકવાળાઓના વહીવટ થકી જ અને આવા અધિકારીઓની મીઠી નજર તળે છે આ બધો ટ્રાફિક કે ઓવરલોડ વાહનો કચ્છની અંદર ફરતા હોય છે, અને દરરોજની હજારો ટ્રકો આવી રીતના લિગ્નાઇટ કે બેન્ટોનાઇટ કે ખાણનો બધી વસ્તુ ભરી અને કચ્છ કે જિલ્લા બારે કે રાજ્ય બારે જતી હોય છે. ત્યારે આવી ટ્રકોના કારણે ઘણી વખત રસ્તાઓ રક્તરંજિત બને છે, ઘણા પરિવારોના માળા વિખાઈ જાય છે, તો ઘણા છોકરાઓ નોંધારા બને છે. તો આવી ગુલાબી નોટોના કવર લેતા અધિકારીઓ સામે મહેસૂલ મંત્રી લાલ આંખ કરે એ સમયની માંગ છે. અસ્તુ. રાપરથી અમારા રિપોર્ટર સુરેશભાઈ લુહારનો વિશેષ અહેવાલ.